જામનગરમાં સરકારી કાર્યક્રમોમાં પત્રકારોના અપમાનના એક પછી એક બનાવો બનતા પત્રકાર જગતમાં ભારે આક્રોશ ફેલાયો છે. થોડા સમય પૂર્વે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનના શિલાન્યાસ માટે વડાપ્રધાનના કાર્યક્રમમાં પણ મીડિયા સાથે અપમાનજનક વ્યવહાર થયો હતો. તાજેતરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં યોજાયેલ વીરાંજલિ કાર્યક્રમમાં પણ પત્રકારો માટે અલગથી કોઈ બેઠક વ્યવસ્થા જ ન હતી, તેમજ જે પત્રકારોએ મહામહેનતે બેઠક મેળવી હતી તેઓને પણ માઇક પરથી ઘોષણા કરી બેઠક પરથી ઉઠાડવામાં આવ્યા હતા. આ ઘટનાક્રમ પછી જામનગરમાં પત્રકાર જગતમાં આક્રોશની આંધી છે. જામનગર પત્રકાર મંડળના નેજા હેઠળ મીડિયા કર્મીઓએ સરકારી કાર્યક્રમોમાં મીડિયાના અપમાન વિરુદ્ધ મુખ્યમંત્રીને સંબોધીને કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું. આ આવેદનની નકલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈ વીરાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સુધી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાના હેતુ રવાના કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વીરાંજલિ કાર્યક્રમ પૂર્વે તેના પ્રચાર હેતુ આયોજકો તથા ભાજપ દ્વારા તમામ અખબારો તથા ચેનલો અને સોશિયલ મીડિયામાં મુલાકાતો આપી ધૂમ કવરેજ મેળવ્યું હતું. પરંતુ જ્યારે પત્રકારો વીરાંજલિનું કવરેજ લેવા ગયા ત્યારે તેમના સન્માનની બલિ ચડાવી દેવામાં આવી હોય તેવું ચિત્ર ઉપસતા સ્થાનિક મીડિયા જગતમાં આયોજકોની તથા માહિતી ખાતાની બે જવાબદારી સામે ભારે નારાજગી ફેલાઈ છે. બેઠેલા હતા અમુક પત્રકાર તો માઇક પરથી જાહેરાત કરીને લોકોને ઉભા કરવામાં આવ્યા, એ જરા વધારે અમને અન્યાય પણ લાગ્યું. નામ જોગો વ્યક્તિગત સાથે સાહેબ વાત એવી છે કે જયારે રાજ્ય સરકારનો કાર્યક્રમ હોય, રાજ્ય સરકારનું માહિતી ખાતું ઓલરેડી કાર્યરત છે, તો આ બધી પત્રકારોની જવાબદારી માહિતી ખાતા હસ્તક હોય એની વધુ સારું. એવું નથી કે અમે જ ઉભા હતા, તમે લોકો ઉભા હતા, પણ બીજું એક વસ્તુ કરવી પડે કે માહિતી ખાતાની જવાબદારી શું છે અમને ખબર નથી. અમને લોકો અને સારા સાથે એવી એવી પાછું તમે ડોર બંધ કરી દો 8 વાગ્યાનો ટાઈમ હોય તો રિપોર્ટિંગ કેવી રીતે કરે? અમને તો આ લોકો ફૂલ ફ્લેજમાં ફેમિલી લઈને આવો, ફેમિલી લઈને આવ્યો તો ઘરે દેખાતી જાય. તમારા પતિ પાસેથી એવી તો અમને કે બીજી કોઈ વ્યવસ્થા બેસી શકીએ પ્રમુખ સાહેબ? માહિતી ખાતો મેસેજ કરીને એમ કે તમારા પાસ માહિતી ખાતાની ઓપોર્ચ્યુનિટી મળી ગઈ લેવા જવાનો હોય કોઈ દી નથી ક્યારે કોઈ સાહેબ 35 વર્ષથી ઉપરના રાજી થયા કે વીઆઈપી પાસ લખેલા પાસ આપ્યો હોત ને તો વધારે ઉત્તમ થયું. આ આવેદન અમે આપીએ છીએ મુખ્યમંત્રી સાહેબ અને આપના થ્રુ આપ આ જે રીતે તમારે ભૂતકાળમાં શું 24 કલાક પહેલા માહિતી ખાતાનો પઠાવાળો હોય તમારે બધાના પ્રેસે આપી જાય. ઈ સિસ્ટમ 4 વર્ષથી બંધ થઈ ગયું. વોટ્સઅપ આવ્યું, ફાયદો થયો, અમે ગેરફાયદો થયો. એટલે આ પ્રકારના બનાવો બીજી વાર ના બને. એકચુલી આવેદન પત્ર અમારાથી અપાય કે કેમ? આજે 8મા વિશ્વ યોગ દિનની વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય સ્તરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિતના નેતાઓએ યોગાભ્યાસ કર્યો હતો. જામનગરમાં પણ ક્રિકેટ બંગલામાં તથા રણમળ તળાવ સંકુલમાં સામૂહિક યોગાભ્યાસના કાર્યક્રમ યોજાયા હતા. રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુભા, મેયર બીનાબેન કોઠારી, કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી, કમિશનર વિજયકુમાર ખરાડી
એસપી પ્રેમસુખ દેલુ સહિતના આગેવાનોએ નાગરિકો સાથે યોગાભ્યાસ કરી યોગ દિનની ઉજવણી કરી હતી. કેન્દ્ર સરકાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ઈડીનો દુરુપયોગ કરતી હોવાનો આરોપ કોંગ્રેસ લગાવી રહી છે. આ મુદ્દે આજે જામનગર શહેરમાં લાલ બંગલા પાસે પૂતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, પરંતુ પૂતળા દહન પહેલા જ પોલીસ દ્વારા કોંગ્રેસી આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત સિક્કામાં પણ જિલ્લા કોંગ્રેસના આગેવાનો દ્વારા ધરણા કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.